બિલ્ડિંગ સાયન્સ મેથેમેટિક્સ ના વિડિયો લેક્ચર માં આપનું સ્વાગત છે. અગાઉના લેક્ચર ની અંદર આપણે સ્વાધ્યાય 4.1 ના 4 દાખલા જોયેલા છે, બરાબર છે. આજે એ વિડિયો લેક્ચર ને કન્ટિન્યુ કરીશું અને આગળના દાખલા ની ચર્ચા કરીશું. તો દાખલા નંબર 5 જો, 5 ની અંદર શું સાબિત કરવાનું છે આપણે કે 1 × 3 આ પોઈન્ટ નથી, ગુણાકાર છે ઇન્ટુ 3, બરાબર. 1 × 3 + 2 × 3² એટલે 3 સ્ક્વેર + 3 × 3³ + અપ ટુ n × 3⁴ ઇઝ ઇક્વલ ટુ, શું સાબિત કરવાનું છે તો કે 2n - 1 × 3⁴ + 3/4 અને બધા જ n બિલોંગ ટુ કેપિટલ N ની અંદર. તો આનો આપણે આ આપણે સાબિત કરવાનું છે. કોની મદદથી સાબિત કરવાનું છે તો કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી. અને ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી આપણે સાબિત કરવા માટે 3 સ્ટેપનો ઉપયોગ કરીએ છીએ. કયા સ્ટેપનો? તો કે n = 1 માટે પહેલા વિધાનને સાબિત કરો, પછી n = k માટે સત્ય સ્વીકારી લો, અને n = k + 1 માટે સત્ય સાબિત કરો. જો આ 3 આપણા જે પરિણામો છે એ સાચા પડે તો આપણું વિધાન કેવું થશે? સાચું. ક્લિયર? ચાલો સ્ટાર્ટ કરીએ. તો પહેલા જ આપણને ખબર છે કે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત કોની ઉપર એપ્લાય થઈ શકે, કેની ઉપર આપણે ઉપયોગ કરી શકીએ? કોઈ વિધાન ઉપર. તો વિધાનને ધારવું પડશે, અને વિધાન કોને ધારીશું? આપણે જે વસ્તુ સાબિત કરવાની હોય તે. ઓકે, તો સાબિત આપણે આ શું કરવાનું છે તો એ આપણું શું બની જશે? વિધાન. તો વિધાન ધારી લઈએ. જો સોલ્યુશન કઈ રીતે કરશું કે ધારો કે વિધાન, ધારો કે વિધાન, વિધાન શું હશે? આપણું પીએન આપેલું છે, અને આપણે વિધાન કઈ રીતે લખીએ? તો કે વિધાન એટલે પીએન લખીએ, પછી જે ટપકા અને આખું જે પણ વસ્તુ આપણે સાબિત કરવાની છે તે રાખી દઈએ, બરાબર છે. આ થશે 1 × 3 + 2 × 3² + 3 × 3³ + ટુ એન ઇન્ટુ 3⁴ is equal to 2n minus 1 into 3⁴ plus 1 plus 3 upon 4 for all n who belongs to capital N. Clear? ચલો હવે શું કરીશું? પહેલું સ્ટેપ, પહેલું સ્ટેપ n બરાબર 1 માટે. તો n બરાબર 1 માટે ચેક કરીએ આપણે આપેલું વિધાન કેવું આપણને રિએક્શન આપે, બરાબર. હવે અહીંયા જ્યાં પણ n છે ત્યાં શું આવશે? 1. આ 1 નો મતલબ શું થશે? તો કે એક જ પદ સુધી જવાનું છે. જો n નો મતલબ શું થતો હતો? તો કે આપણે n પદ સુધી જતા હતા. 1 નો મતલબ શું થશે? એક જ પદ લેવાનું છે. તો આની અંદર બે પદ એટલે આ આવશે 1 × 3, ડાબી સાઈડનું બધું કામ પૂરું. પછી જમણી બાજુ જવાનું, જમણી બાજુની અંદર જ્યાં પણ n છે ત્યાં શું રાખી દેવાના? 1. એટલે અહીંયા જુઓ આ 2 એમ કે 1 અહીંયા રાખશું ને 2 × 1 એટલે 2, 2 માંથી 1 જશે તો 1 વધશે, ઇન્ટુ આ 3 ની ઉપર એમ રાખ, એમ ની જગ્યાએ 1 રાખ દઈશું એટલે આ 3 નો શું થઈ જશે? સ્ક્વેર. 1 + 1 એટલે 3 નો સ્ક્વેર. 3 નો સ્ક્વેર એટલે કેટલા થશે? 9 × 9 પ્લસ આ 3 તો હતા જ, અને એના છેદમાં શું થશે? 4. ચલો અહીંયા શું આવશે? 1 × 3 એટલે 3, અને અહીંયા શું આવશે? 9 + 3 એટલે 12, 12 ના છેદમાં 4, 4 × 12 એટલે અહીંયા શું આવશે? 3. તો 3 = 3 સાચું કે ખોટું? સાચું. એનો મતલબ કે n = 1 માટે આપેલું વિધાન સત્ય છે. એનો મતલબ કે n = 1 માટે આપેલ વિધાન, આપેલ વિધાન કયું વિધાન હતું? તો પહેલા pn વિધાન કયું આપેલું છે? pn. પણ n = 1 આવશે તો વિધાન કેવું બનશે? p1. n ની જગ્યા 1 તો વિધાન કેવું? p1. એ કેવું છે? સત્ય. ખ્યાલ આવી ગયો? ચલો હવે n = આપણે k માટે ધારી લઈશું. જો આ બે એરર મતલબ શું છે? બીજું સ્ટેપ કે આપણે ધારી લઈશું કે ધારો કે n = k માટે વિધાન કેવું થશે? pk. શું છે? તો કે સત્ય છે, બરાબર છે. તેથી pk હવે કઈ રીતે લખાશે? જુઓ
આ n માં જો pn હતું તો આપણે બધા n વાળા પણ લખ્યા છે હવે શું છે pk છે તો જ્યાં પણ n છે ત્યાં શું આવી જશે k તો આ જ વિધાન છે એટલે k માં લખી દે જો 1 into 3 plus 2 into 3 square plus 3 into 3 cube plus up to અહીંયા શું આવી જશે એની જગ્યાએ k તો k into 3 raised to k is equal to શું આવી જશે અહીંયા 2k minus 1 into 3 raised to k plus 1 plus 3 plus 3 4 માં શું આવશે 4 અને અહીંયા શું આવી જશે 4 n ની જગ્યાએ k કે બિલોંગ્સ ટુ કેપિટલ ખ્યાલ આવી ગયો એકદમ ઈઝીલી પછી શું કરવાનું આ સમીકરણને 1 આપી દો તમે ઓકે હવે ત્રીજા સ્ટેપ ઉપર જઈએ કોને પર જઈએ ત્રીજા સ્ટેપ ઉપર આ ત્રીજા સ્ટેપ ની અંદર શું આપણે કરવાનું છે તો કે n બરાબર k + 1 માટે વિધાનને સત્ય સાબિત કરવું છે એટલે કે n બરાબર k + 1 માટે આપેલ વિધાન આપેલ વિધાન ક્યું છે આપેલ વિધાન તો કે p n બરાબર k + 1 તો આપેલ વિધાન હવે શું બનશે p ઓફ k + 1 ને આપણે શું કરવું છે સત્ય સાબિત કરીએ ઓકે તો સત્ય સાબિત કરવું છે તો આપણે પહેલા તો વિધાન લખીએ પછી ડાબી બાજુ લઈને જમણી બાજુ બતાવી દઈએ તો જો pk + 1 શું થશે આપણા pk + 1 કઈ રીતે લખવાના pk + 1 ને કે પહેલા k સુધી તો લખી દેવાના બરાબર pk + 1 નો મતલબ શું થાય તો કે k નું પદ આવે પછી k + 1 નું પદ આવે તો k સુધી તો લખી દેવાના એ જ ઇઝ તો જો 1 into 3 plus 2 into 3 square plus 3 into 3 cube plus of course k into 3 raised to k और k plus 1 નું પદ સ્ક્વેર કે લખે છે જો અહીંયા k હતા તો છેલ્લે k આવે છે અને અહીંયા k plus 1 છે તો છેલ્લે જ્યાં k હશે ત્યાં શું થઈ જશે k plus 1 તો અહીંયા શું થઈ જશે k ની જગ્યાએ k plus 1 એ જ રીતે 3 raised to k plus 1 ખ્યાલ આવી ગયો ઓકે ચલો આ આ ડાબી બાજુની વાત કરીએ જમણી બાજુ બાકી છે તો જમણી બાજુ અહીંયા k ની જગ્યાએ તમે શું મૂકશો k + 1 અહીંયા તો k + 1 મૂકશો તો અહીંયા શું આવશે જો k ની જગ્યાએ તમે k + 1 મૂકશો અહીંયા હું તમને સાદું સ્વરૂપ આપું કારણ કે ડાયરેક્ટ લખી શકું તો 2 k ની જગ્યાએ k + 1 અને આ માઈનસ 1 તો હતા જ તો જો આ ગુણાકાર કરો તો એટલે 2k પ્લસ આ 1 સાથે ગુણાકાર થશે એટલે 2 માઈનસ 1 એટલે આ આવશે 2k પ્લસ 1 ઓકે તો હું લખી શકું આને જગ્યાએ 2k પ્લસ 1 ક્લિયર અને અહીંયા k પ્લસ 1 પ્લસ 1 લખી શકો તમે 3 રેસ ટુ k પ્લસ 1 k ની જગ્યાએ k પ્લસ 1 એટલે પ્લસ 1 તો હતા જ ઓકે અ પ્લસ 1 અને અહીં પ્લસ 3 અપોન ઓકે આ k + 1 માટેનું પદ બને છે હવે આપણે શું કરવાનું છે તો કે આ વસ્તુને સાબિત કરવી છે આ વસ્તુને સાબિત કરવી છે તો આપણે લઈએ આ LHS લઈએ અને RHS બતાવી દઈએ તો જો અહીંયા હું LHS LHS લઉં છું અને LHS માટે જો મેં તમને કીધું છે કે LHS માટે એટલું પદ તો શું થઈ જશે આપણા k વાળું પદ મતલબ pk ઓકે એટલું પદ તો આપણે pk વાળું થઈ જશે ખ્યાલ આવે છે તો હવે જો હું આપણે એટલે નહીં એમ ત્યાં આવે એટલે આપણી પાસે એટલું પદ જે છે આના માટે આપણે આ વસ્તુ લખી શકીએ ચેક કરો કે 1 into 3 into 3 square up to k into 3 into k એ જ વસ્તુ આ છે એના બરાબર તો આ વસ્તુ લખી શકીએ આપણે તો અહીંયા હું શું લખીશ 2k minus 1 into 3 raised to k plus 1 plus 3 upon 4 ઓકે અને આ વસ્તુ તો એ જ રીતે જશે પ્લસ k plus 1 into 3 raised to k plus 1 ખ્યાલ આવી ગયો કઈ રીતે મેં લખેલું છે અહીંયા કઈ રીતે લખેલું છે સમીકરણ 1 નો ઉપયોગ કર્યો છે આપણે સમીકરણ 1 નો ઉપયોગ કરેલો છે જુઓ અહીંયા સુધી તો આપણી પાસે k વાળું પદ છે તો અહીંયા k વાળું પદ છે એની જગ્યામાં લખી દો અને આ વસ્તુ તો એમ જ રહેશે એ જ વસ્તુ લખી દો જુઓ
ઓકે ચલો હવે આપણે કઈ લસાઅ આપી હું આવતો એટલે એવું કરી લઈએ તો હવે આપણે નવ LHS શું બનશે જુઓ તો LHS is equal to હવે આપણે શું કરીએ લસાઅ લઈએ ચાર મે હમણાં જો શું બનશે આપણે મારા LHS કે 2k minus 1 into 3 raise to k plus 1 plus 3 ઓકે એટલે આ ફોર્મને અહીં મલ્ટીપ્લાય કરી દઈએ કારણ કે આ લસાઅ શું ચાર અહીં પણ હશે તો આ થઈ જશે 4 k plus 1 into 3 raise to k plus 1 ના છેદમાં 4 બરાબર છે ચલો આગળ જઈએ અહીંયાથી લખું છું તો જો આને હું છેલ્લે પર લઈ જાઉં અને આ બંને પદને કમ્પેર કરું તો એમાંથી આ વસ્તુ કોમન છે 3 raise to k plus 1 3 raise to k plus 1 સામાન્ય છે તો આ પદમાં શું અને આ પદમાં શું 3 raise to k plus 1 સામાન્ય છે 3 raise to k plus 1 સામાન્ય છે તો અહીંયા શું છે ખાલી 2k minus 1 અને અહીંયા શું છે જો આ 4 into k plus 1 તો 4 નો અંતર ગુણાકાર કરી દઈએ તો આ થઈ જશે 4k plus 4 અને આ 3 તો અલગ છે ના છે ના છે ખ્યાલ આવી ગયો ચલો હવે શું કરીશું આપણે જો 3 raise to k plus 1 અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરીએ તો આ 2k અને 4k કેટલા થઈ જશે 6k આ 4 અને માઇનસ 1 કેટલા થઈ જશે પ્લસ 3 અને આ પ્લસ 3 તો હતા જાય છે એના છેદમાં 4 તો આ બંને પાછળ જો કોમન શું નીકળે છે 6k plus 3 માંથી 3 કોમન નીકળે છે બરાબર તો જો 3 raise to k plus 1 અને અહીંથી હું 3 કોમન કાઢું તો અહીંયા શું હશે 2k અને અહીંયા શું હશે 1 અને પ્લસ 3 તો હતા જ એના છેદમાં 4 ઓકે તો તમે જુઓ જવાબની અંદર આપણે 2k plus 1 આગળ જોઈએ છે 2k plus 1 આપણે આગળ જોઈએ છે બીજું તો કે અહીંયા જો આધાર સરખો છે તો ઘાતનો આપણે સરવાળો કરશું તો આની ઘાત કાઈ ન હોય તો 1 હશે તો આ બંનેનો સરવાળો કરો તો શું થઈ જશે 3 raise to k plus 1 અને એની અંદર આની ઘાત ઉમેરા છે એટલે શું થઈ જશે plus 1 અને આ કામ તો હતા જ એના છેદમાં તો ચેક કરો તો LHS અને LHS સમાન છે કે છે કે નહીં ચેક કરો સમાન જ છે એનો મતલબ કે LHS લીધો છે તમે અને RHS આપણે મેળવી લીધો છે LHS લીધો છે અને RHS આવે છે અને તમને ખ્યાલ છે કે જો LHS અને RHS આ બંને સમાન થાય તો તમારું જે પણ વિધાન હોય એ કેવું થઈ જશે સત્ય તો વિધાન કયું હતું PK plus 1 તો એ કેવું થશે સત્ય એટલે કે p of k plus 1 એ કેવું થઈ જશે સત્ય છે ઓકે પણ pk plus 1 ની સત્યાર્થતા કોની ઉપરથી આપણે ચકાસેલી છે તો કે pk ઉપરથી તો આપણે કહેશું કે જો pk સત્ય હોય pk સત્ય હોય તો જ આપણી પાસે શું હોય pk plus 1 નું સત્ય સત્ય હોય બરાબર છે તેથી લાસ્ટમાં એક લાઈન લખી દેજો કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક n belongs to n માટે આપેલું વિધાન કેવું થાય છે સત્ય ખ્યાલ આવી ગયો દાખલા બહુ સિમ્પલ છે એક જ મેથડથી છે નવીનતા તો અહીંયા આવશે થોડી પણ એ પણ બહુ સિમ્પલ છે એટલે તમને કાંઈ ખાસ એકાદી વાર પ્રેક્ટિસ કરશો એટલે બધા દાખલા મોસ્ટ ઓફ ક્લિયર થઈ જશે ક્લિયર ચલો હવે આગળ દાખલો જોશું આપણે જો 6 ની અંદર શું છે કે 1 into 2 2 into 3 plus 3 into 4 આમાં જો એક એક નો વધારો થાય છે 1 છે તો અહીંયા 2 છે અહીંયા 3 છે અહીંયાથી 2 થી ચાલુ થાય 2 3 4 તો up to n into n plus 1 કારણ કે જો આમાં 1 હોય તો આની અંદર 1 થી 1 વધારે 2 છે તો 2 થી 1 વધારે તો અહીંયા n હોય તો અહીંયા 1 વધારે એ પ્રકારનો એક સિસ્ટમ છે મતલબ ફોર્મ છે is equal to so સાબિત કરવાનું છે તો કે n into n plus 1 into n plus 2 એના છેદમાં 3 બધા જ n માટે આપણે સાબિત કરવાનું છે બરાબર છે તો ચલો સાબિત કરવું છે કોની મદદથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની મદદથી કોની ઉપર લાગુ પાડી શકાય આપણે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત કોઈ એક વિધાન ઉપર તો આપણે પહેલા તો શું કરીશું વિધાન લખીશું તો ચલો હવે તમને ખ્યાલ છે બધું સોલ્યુશન થોડી સ્પીડથી આપણે જોઈએ તો આપણે પહેલા વિધાન ધારી લઈએ કે
ધારો કે વિધાન pn આપેલું છે ઓકે વિધાન શું છે pn તો pn ને કઈ રીતે લખાય તો કે pn લખવાના બે ટકા કરવાના અને જે પણ સાબિત કરવાનું હોય છાપી દેવાનું બરાબર છે જો 1 * 2 plus 2 into 3 plus 3 into 4 plus up to n into n plus 1 is equal to n into n plus 1 into n plus 2 upon 3 for all n is belongs to capital. Poro, chalo, but there is n is equal to 1 part. n is equal to 1 માટે ચેક કરીએ વિધાન સાચું છે કે ખોટું તો n ની જગ્યાએ શું લખ્યું તો આપણે 1 અને ખબર છે હવે કે અહીંયા 1 આવે એનો મતલબ કે આપણે એક જ સ્ટેપ ની અંદર જવાનું છે 1 સુધી જ જવાનું છે બરાબર એટલે પહેલું સ્ટેપ શું છે 1 into 2 ડાબી બાજુ કામ કરો હવે જમણી બાજુ જવાનું અને જમણી બાજુ જ્યાં પણ n છે ત્યાં શું રાખ દેવાના एक तो यहां आ गया है 1 into 1 plus 1 એટલે કેટલા થઈ જશે 2 into 1 plus 2 કેટલા થઈ જશે 3 upon 3 તો આ 3 થી કટ થઈ જશે આ બાજુ 1 into 2 કેટલા આવશે 2 અને આ બાજુ 1 into 2 કેટલા આવશે 2 બરાબર 2 સાચું ખોટું સાચું બરાબર છે તો આપણા n બરાબર 1 માટે विधान क्या होती है जे विधान क्या होता है जे P1 अने विधान क्या होता है सब क्या है पहला स्टेप करो बीजा स्टेप में अंदर जाओ बीजा स्टेप में अंदर शुरू करो ना चाहे धारे ले आओ ना चाहे कि भाई धारवा ना चाहे शुरू धारवा ना चाहे कि धारो के ये n बराबर k माटे आपे विधान q विधान चाहे pn પણ હવે n ની જગ્યા ઉપર કે રાખશું તો વિધાન કે બનશે pk કેવું છે સત્ય છે આવો આપણે ધારી લીધું છે તો pk માટે વિધાન કઈ રીતે લખી શકશું તો કે જ્યાં n છે ત્યાં શું રાખ દેવાના છે k તો આ આવશે 1 into 2 plus 2 into 3 plus 3 into 4 plus up to k into k plus 1 k into k plus 1 n ની જગ્યા ઉપર અહીંયા શું થશે એટલે કે k into k plus 1 into k plus 2 અને એના છેદમાં 3 for all k is belongs to n ચલો પછી શું કરીશું આને સમીકરણ નંબર 1 આપવાના ઓકે હવે ત્રીજા સ્ટેપ ની અંદર જોઈએ જો ત્રીજા સ્ટેપ ની અંદર શું કરવાનું છે કામ n બરાબર k plus 1 માટે વિધાન ને સત્ય સાબિત કરવાનું છે તો ચલો લઈ લઈએ કે n બરાબર k plus 1 માટે વિધાન ક્યુ બનશે વિધાન તો કે pk plus 1 સત્ય સાબિત કરીએ સત્ય સાબિત કરીએ તો હવે કઈ રીતે લખું પાછું pk plus 1 આવડે જ છે હવે તમને લખતા લખો મારી સાથે કે p of k plus 1 પેલા k વાળા બધા પર લખી દેવાના k સુધીના બરાબર તો જો 1 into 2 2 into 3 3 into 4 plus up to k into k plus 1 હવે આપણે શું કરવું છે તો કે k plus 1 ઉપર લખવું તો k ની જગ્યાએ શું આવી જશે k plus 1 સિમ્પલ તો અહીંયા k છે તો k ની જગ્યાએ આપણે k plus 1 લખી દઈએ અહીંયા k plus 1 રાખશું તો આ શું થઈ જશે k plus 1 plus 1 એટલે 2 થઈ જશે k plus 2 થઈ જશે બરાબર છે અને એ જ રીતે અહીંયા શું થશે તો કે જ્યાં k છે ત્યાં k plus 1 એટલે અહીંયા આવશે k plus 1 આ k ની જગ્યાએ k plus 1 અને plus 1 તો હતો જ એટલે k plus 1 plus 1 અને અહીંયા શું આવશે k plus 1 plus 2 અને એના છેદમાં 3
આપણે સાબિત કરવું છે. ક્લિયર? તો LHS લઈશું અને આ જે બતાવ્યું સિમ્પલ રસ્તો છે એ જ આપણે અપનાવીએ. તો જો LHS લીધા છે અને LHS નું આખા અહીંયા લખી નહીં શકી કારણ કે સ્પેસ બહુ ઓછી છે, એટલે હું અહીંથી ટૂંકમાં થોડું બતાવું કે આપણને ખબર છે ભાઈ કે આ વસ્તુ શું છે, તો કે PK છે અને આ PK બરાબર આપણે આ વસ્તુ લખી શકીએ. ક્લિયર? તો ચલો હું આ લખી દઉં છું અહીંયા સમીકરણ ને કે K ઇન્ટુ K પ્લસ 1 ઇન્ટુ K પ્લસ 2 અપોન 3 બરાબર અપોન 3 પ્લસ આ વસ્તુ હજુ બાકી છે K પ્લસ 1 ઇન્ટુ K પ્લસ 2 બસ એટલું છે. ઓકે ચલો હવે શું કરીએ, આપણે લસા લઈએ. તો લસા લઈશું તો શું આવશે, લસા 3 એટલે 3 અહીંયા ગુણાકાર કરશે એટલે આવશે K ઇન્ટુ K પ્લસ 1 ઇન્ટુ K પ્લસ 2 પ્લસ આ 3 ને અહીંયા ગુણાકાર કરું તો 3 K પ્લસ 1 ઇન્ટુ K પ્લસ 2 અને એના છેદમાં 3. જો તો કોમન શું નીકળે છે, બંનેમાં K પ્લસ 1 K પ્લસ 2 બંને સામાન્ય છે તો આપણે કોમન કાઢી લઈએ. તો બંને માંથી હું K પ્લસ 1 લઈ લઉં છું y અને K પ્લસ 2 લઈ લઉં છું y. તો અહીંયા શું વાંચું છું, આ બંને તમે લઈ લીધી છે બાજુ રાઈટ વાળી છે, તો અહીંયા વચ્ચે ખાલી K અને અહીંયા પણ આ બંને કોમન નીકળ્યું છે એટલે અહીંયા વચ્ચે 3 અપોન ચેક કરો તો કે કામ લાવું છે ના, K પ્લસ 1 આવે છે, આ K પ્લસ 1 પ્લસ 1 એટલે 2, K પ્લસ 1 પ્લસ 2 એટલે 3 આવે છે કે નહીં. તો આપણે આને આ ફોર્મમાં આને લખી દો, આ જે વસ્તુ મળેલી છે અને આપણે આ રીતે લખી દઈએ તો શું થશે, K પ્લસ 1 આને લખી શકું, K પ્લસ 1 પ્લસ 1 K પ્લસ 2 ને K પ્લસ 1 પ્લસ 1 K પ્લસ 3 ને કઈ રીતે લખશું, સોરી K પ્લસ 1 પ્લસ 2 અપોન 3 ચેક કરો આ રીતે છે બરાબર છે. આ શું છે આપણા આરએચએસ છે, એનો મતલબ કે એલએચએસ બરાબર શું આપણે બતાવી દીધા છે, આરએચએસ. એલએચએસ બરાબર શું આપણે બતાવી દીધા છે, આરએચએસ. એલએચએસ અને આરએચએસ સમાન થાય તો જે પણ વિધાન હોય કેવો થઈ જશે, શક્ય. તો આપણે કહી શકશું અહીંયા કે ભાઈ બી ઓફ કે પ્લસ 1 શક્ય છે બરાબર, પણ PK પ્લસ 1 ની સત્યાસિતા ઓની ઉપરથી ચકાસેલી છે તો કે PK ઉપરથી. તો આપણે એ કહેશું કે જો PK સત્ય હોય, PK સત્ય હોય તો જ આપણી પાસે PK પ્લસ 1 પણ કેવા થશે, સત્ય હોય બરાબર છે. તો આપણે છેલ્લે લખીશું કે ભાઈ આ આપણે સત્ય કોની ઉપરથી સાબિત કરેલું છે, તો કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત ઉપરથી. આપણે કહેશું કે ગાણિતિક અનુમાનના માનના સિદ્ધાંત પરથી પ્રત્યેક n અને ગુજરાતીમાં શું કહે, ગુંજા n એ પ્રત્યેક અને ઇંગ્લિશમાં શું કહે, ફોર ઓલ, પ્રત્યેક n બિલોંગ્સ ટુ કેપિટલ n માટે વિધાન, ક્યુ વિધાન છે pi, કેવું થશે, સત્ય છે. ક્લિયર? જો છે કે નહીં, બહુ બધા એ દાખલા સમાન છે કે નહીં, અહીં સુધી તમે આખો બંધ કરી લખી શકશો, ચેન્જીસ અહીંયા આવે છે પણ અહીંયા જો કાંઈ છે નહીં, આમાં ખાલી લસા જ લીધો છે અને બીજા સ્ટેપમાં લસા લીધો, ત્રીજા સ્ટેપમાં સામાન્ય લીધા, જો કે પ્લસ વન અને કે પ્લસ ટુ તો ડાયરેક્ટ જવાબ આવી જાય ત્રીજા સ્ટેપમાં, એટલે કાંઈ દાખલાની અંદર છે જ નહીં બરાબર. સ્ટેપ બાય સ્ટેપ આપણે જે મેં તમને ફોર્મેટ બતાવેલું છે એ ફોર્મેટમાં ચાલવાનું છે, એટલે દાખલો તમને ઓટોમેટિક આન્સર આવી જશે, કાંઈ મગજ બહુ ખાસ વાપરવાની જરૂર પડશે નહીં. પણ એક કેરફુલ ધ્યાન રાખો કે અહીંયા કંઈ છૂટું ના જોઈએ, જો તમે લસાઅ જ્યારે પણ લ્યો છો ત્યારે જો લસાઅ લેવામાં અથવા તો સામાન્ય લેવામાં તમે કંઈક ભૂલ કરશો તો આન્સર નહીં આવે. ખ્યાલ આવી ગયો? ચલો ચલો દાખલા નંબર 7 છે. 7 ની અંદર શું છે, જો સાબિત શું કરવાનું છે, 1 ઇન્ટુ 3 પ્લસ 3 ઇન્ટુ 5 પ્લસ 5 ઇન્ટુ 7 પ્લસ 2n માઇનસ 1 ઇન્ટુ 2n પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ
for n square plus 6n minus 1 upon 3 for all n is belongs to capital N. Pratyek n belongs to n. Barabar. Sabit karvanu chhe. Kone milthi? Ganiti karvanu na siddhant milthi. To ganiti karvanu na siddhant koni upar lagu padi shakay bhai. Koi vidhan upar ne? To lako vidhan. Mari sathe darjo solution. To apne kesho ke dhari lije. Dharo ke विधान धारो के विधान पीएन आपेलू छे पीएन केवो छे आपेलू विधान छे तो पीएन ने कई रीते लखवानो तो के पीएन लखो ये नक्का करो અને જે પણ સાબિત કરવાનું છે છાપો તો શું છે આ સાબિત કરવાનું 1 into 3 plus 3 into 5 plus 5 into 7 plus up to 2n minus 1 into 2n plus 1 is equal to so much here okay n into 4n square plus 6n minus 1 upon 3 and bada n jache capital n jache so gani so we tell us n barabar 1 man jo n barabar 1 man આપણે વિધાન સત્ય છે કે નહીં તે ચકાસવાનું છે તો જો p n ની જગ્યાએ 1 આવશે તો આ થશે p1 અને p1 1 છે એટલે આપણે એક જ પદ સુધી જવાનું છે 1 સુધી જવાનું છે એટલે 1 into 3 ડાબી બાજુનો ભાગ કરો છો જમણી બાજુ શું કરવાનું તો કે જ્યાં n છે ત્યાં 1 મૂકી દેવાનું તો અહીંયા આવશે 1 into અહીંયા 1 નો વર્ગ એટલે 1 અહીંયા કેટલું છે 4 જો 4 અહીંયા 6 into 1 કેટલા થાય છે 6 અને અહીંયા છે minus 1 અને એના છેદમાં 3 ક્લિયર હું ડાયાગ્રામ પર છોડું કે આ બંનેનો ગુણાકાર આવશે 3 અને અહીંયા આવશે જો 6 ને 4 10 10 minus 1 એટલે 9 9 ના છેદમાં 3 એટલે 3 તેરી 9 એટલે અહીંયા શું આવશે 3 3 બરાબર 3 લખી શકીએ કે નહીં બોલો હા લખી શકીએ એનો મતલબ કે n = 1 માટે વિધાન કેવો થઈ જશે 7 n = 1 માટે આપેલ વિધાન q બનશે p1 કેવો થઈ જશે સત્ય છે ઈઝી ચલો સેકન્ડ સ્ટેપ ઉપર જઈએ સેકન્ડ સ્ટેપ ની અંદર તમને હવે માટે કહેશો કે શું કરવાનું છે તો કે n = k માટે વિધાન ને સ્વીકારી લો કે સાચું છે n બરાબર ધારી લેવાનું ને કે ધારવાનું કે ધારો કે n બરાબર k માટે વિધાન p ઓફ k કેવું છે સત્ય છે એવું આપણે ધારી લેવું છે તો pk નું કઈ રીતે વિધાન બનાવશું તો કે pk લખો બે ટકા કરો અને જ્યાં પણ n છે ત્યાં શું રાખી દો k તો જો કઈ રીતે બનશે 1 into 3 plus 3 into 5 plus 5 into 7 plus up to 2k minus 1 into 2k plus 1 is equal to શું આવશે n એટલે કે k into 4k square plus 6k minus 1 upon 3 for all k belongs to સિમ્પલ બીજા સ્ટેપ ની અંદર શું કરવાનું n = k માટે સોરી k + 1 માટે વિધાન ને સત્ય સાબિત કરવાનું તો જો ત્રીજો સ્ટેપ હવે આપણે જોઈએ આ સેકન્ડ સ્ટેપ હતો ને તો n = k માટે સોરી k + 1 માટે વિધાન p ઓફ k + 1 સત્ય સાબિત કરીએ શું કરીએ સત્ય સાબિત કરીએ તો કઈ રીતે લખશું pk + 1 વાળું વિધાન તો કે pk + 1 એલા k સુધી જતું રહેવાનું ઓકે પછી ચેક કરવાનું કે 1 into 3 3 into 5 plus 5 into 7 plus up to 2k minus 1 into 2k plus 1
આ ક્યાં ગયા k સુધી આપણે પહોંચ્યા છે તો k પ્લસ 1 નું પદ મારે જોઈએ છે એનો મતલબ કે જ્યાં અહીંયા k છે ત્યાં k પ્લસ 1 મૂકી દેવાનું તો જો આ 2k માઈનસ 1 છે ને અહીં તમને બતાવી દઉં 2k માઈનસ 1 હવે k ની જગ્યાએ જો આપણે k પ્લસ 1 લેશું તો આ જે છે 2 ઇન્ટુ k પ્લસ 1 આ k ની જગ્યાએ આ માઈનસ 2 થી જતા જ તો જો આ અંદર ગુણાકાર કરો તો 2k प्लस 2 माइनस 1 એટલે આ કે છે 2k प्लस 1 ઓકે તો આ પદ ને હું કઈ રીતે લખીશ 2k प्लस 1 અને અહીંયા મૂકશો તમે 2k प्लस 1 હતા ત્યાં તમે k ની જગ્યાએ હવે k प्लस 1 નું કિન ચેક કરો તો 2 k ની જગ્યાએ k प्लस 1 प्लस 1 તો હતા જ તો જો શું થશે અંદર ગુણાકાર કરો તો 2k प्लस 2 प्लस 1 તો શું થઈ જશે 2k प्लस 3 ક્લિયર તો આ જે પદ છે એ k प्लस 1 માટે 2k प्लस 3 બનશે ક્લિયર ચલો હવે આ ડાબી બાજુની વાત કરો જમણી બાજુની વાત કરો તો શું થશે જુઓ k ની જગ્યાએ શું આવી છે k प्लस 1 અહીંયા જુઓ 4 આ k ની જગ્યાએ શું આવી છે k प्लस 1 અને અહીંયા સ્ક્વેર છે ને એટલે એનો વર્ગ થઈ જશે આ હશે k प्लस 1 નો વર્ગ प्लस 6 ઇન્ટુ k प्लस 6 ઇન્ટુ k ની જગ્યાએ શું આવશે k प्लस 1 અને માઈનસ 1 અપોન 3 ફાવે લગતા ઓકે કદાચ ના સમજાવ્યું તો એકવાર પોઝ કરીને ફરીથી એટલો ભાગ જોઈ લેજો બરાબર ચલો આગળ જોઈએ આપણે આ ભાગની મોટાઈ ઓકે ચલો હવે અહીંયા આપણે એલએચએસ લઈને આરએચએસ બતાવો છો બરાબર તો અહીંયાથી સ્ટાર્ટ કરો તો એલએચએસ લઉં છું એલએચએસ ની અંદર જો આ ભાગ છે આપણે એલએચએસ આપો છો બરાબર છે પણ આની અંદર જો આ શું છે એટલો જે ભાગ છે એ પીકે છે અને પીકે બરાબર આપણે શું લખીએ આ વસ્તુ તો આના માટે હું આ લખી દઉં છું અને ઇક્વેશન નંબર આપણે 1 આપી દઈએ તો શું આવશે જો k into 4k square plus 6k minus 1 upon 3 plus આ ભાગ પર જે વધેલો છે શું ભાગ વધેલો છે તો કે 2k plus 1 into 2k plus 3 બરાબર છે ચલો આગળ સાદરૂપ આપીએ સાદરૂપ આપવાનું શું કરવાનું તો પ્લસ થી સ્ટાર્ટિંગ કરવાનું તો જુઓ લસાઅ લો તો શું આવશે જુઓ k into 4k square plus 6k minus 1 plus 3 into 2k plus 1 into 2k plus 3 અને upon 3 એટલા સુધી આવ્યા બરાબર અહીંયા સુધી આપણે આવ્યા છે જો હવે આની અંદરથી કાઈ કોમન નીકળતું નથી જો તમે ચેક કરો કે કાઈ કોમન પણ નીકળતું નથી અને કાઈ આપણે સાદરૂપ પણ આપી શકતા નથી તો એક કામ કરીએ આપણે કે આ બંનેનો આપણે ગુણાકાર કરીએ જો તો અહીંયા લખો છો જો આનો આ સાથે ગુણાકાર કરો છો એ કામ કરો બંનેનો ગુણાકાર કરો બરાબર અને k ને પણ અંદર ગુણાકાર કરતા હો ને એનું કારણ છે કે જો અહીંયા કોઈ પણ પર્ટીક્યુલર તમને કઈ કોમન નીકળે એ વસ્તુ બનતી નથી એક સમીકરણ છે જો આ એક પ્રકારનું શું છે સમીકરણ યાદ રાખજો કે આ પ્રકારના સમીકરણો હોય સમીકરણો પ્રકારના તમને આવે ત્યારે કઈ કોમન નીકળશે નહીં અને કોમન ના નીકળે તો ત્યારે ગુણાકાર કરવાનો બધા બરાબર તો જોવાનો ગુણાકાર કરશો આપણે તો 4 ને આની સાથે ગુણાકાર કરો તો આ થઈ જશે 4 k નો ઘન 4 k પ્લસ 6 k સ્ક્વેર માઇનસ k માઇનસ ઓકે આ કામ કરું હવે જો આ બંને ગુણાકાર એક જ સાથે કરું છું એટલે સ્ટેપ ઓછા થાય કે જો ક્યાં છે ને 2k ઇન્ટુ 2k 4k સ્ક્વેર અને એના 3 સાથે ગુણાકાર એટલે કેટલા થઈ જશે 12k સ્ક્વેર ઓકે પછી આ 2k નો આની સાથે થઈ ગયો હવે આ 2k નો કોણ સાથે કરવાનો 3 સાથે તો 2k ઇન્ટુ 3 6k અને 6k ઇન્ટુ 3 6 તરીકે કેટલા થશે 18 એટલે અહીંયા થઈ જશે 18
ख्याल आयो હવે આ 1 નો ગુણાકાર 2k સાથે એટલે 2k 2k 3 એટલે 6k પછી 1 નો ગુણાકાર 3 સાથે 3 નો 3 સાથે એટલે 3 3 9 અને એના છેદમાં 3 ઓકે ચલો શું કરીશું તો એક કામ કરો આ સાદું રૂપમાં લો તો આ થશે 4k નો 4k ક્યુબ 4k ક્યુબ અને આ બી જશે કેટલા के स्क्वायर 18 के स्क्वायर के वाला पद कितना है जो 18 ने 6 लिखा है 24 और 24 में एक जैसे तो मां 23 हो से 23 के અને 1 અચળ પણ શું છે 9 એના છે માં પણ તમે કે શું છે કે આમાં તો પ્રોબ્લેમ આવ્યો છે સાબિત શું કરવાનો હતો સાબિત તો આપણે આવું કરવાનું હતું જો અને આવે તો કઈ આવું ને આમાં તો કોઈ મેળ જ નથી કોઈ પણ પ્રકારનું કોમ્બિનેશન બનતું નથી પણ આની અંદર જો આ પ્રકારનો દાખલો હોય ત્યારે આ ઇલેજેસ માટે તમારે સાબિતી આપવાની મતલબ જ્યાં સુધી તમે સાદરૂપ આપી શકો ત્યાં સુધી ઇલેજેસ માં જવાનું અને પછી આરએચએસ ને ફરીથી ઉઠાવો આરએચએસ ને ઉઠાવો અને ઇલેજેસ અને આરએચએસ ને સમાન બતાવો કામ થઈ જાય જો હું આરએચએસ લઉં છું અહીંયા સુધી ઇલેજેસ આપવાનો છે જો આપણે ઇલેજેસ આવી છે અને તમે ઇલેજેસ કે प्लस 2k प्लस 9 a प्लस b ना स्क्वायर प्लस प्लस अंदर गुणाकार कर दो उसको हमने तो 6k प्लस 6 माइनस 1 ओके चलो अपॉन 3 अब जो आ k प्लस 1 तो ये जी थी k प्लस 1 तो m नंबर जैसे आ 4 में अंदर गुणाकार कर दो तो अंदर शू के जैसे जो 4k स्क्वायर प्लस 4 को 8 के प्लस 4 प्लस 6 के प्लस यहां से ये से 5 ये से इतना चीज ना 3 चलो अब आपने सादर रूप आपको आ तो से k प्लस 1 4 के स्क्वायर यहां कितना दिए से k वाला पद 8 में 14 14 के और यहां अचर कितना दिए से 9 प्लस 9 રેડી ચલો હવે આ ગુણાકાર કરો છેદમાં 3 થશે આનો ગુણાકાર કરો તો શું થઈ જશે જો 4k સ્ક્વેર ઇન્ટુ k કેટલા થઈ જશે 4k નો ક્યુબ 4k ક્યુબ પ્લસ k નો 14 સાથે ગુણાકાર એટલે 14k સ્ક્વેર પ્લસ 9k હવે 1 નો 3 એકમ સાથે ગુણાકાર એટલે m નો વધે છે 4k સ્ક્વેર प्लस 14k प्लस 9 अपॉन 3 क्लियर तो चलो हम सादरूप आपको અહીંયા જો લખું છું જગ્યા બહુ ઓછી છે આ 4k ક્યુબ प्लस k સ્ક્વેર વાળા કેટલા છે 14 અને 4 18 18 k સ્ક્વેર અને k વાળા પદ કેટલા છે 9 અને 14 કેટલા થશે 23 प्लस 23 કે અને અચળ પદ છે શું છે 9 અપોન તમે ચેક કરો તો એલએચએસ આપણે જે મળ્યો એ જ આરએચએસ મળે છે જો એનો મતલબ કે એલએચએસ અને આરએચએસ સમાન એલએચએસ અને આરએચએસ સમાન થાય તો આપણું જે પણ વિધાન છે ક્યુ વિધાન છે PK પ્લસ 1 એ સાચો થઈ જશે બરાબર છે જો चलो એનો મતલબ કે pk + 1 કેવું થઈ જશે સત્ય છે હવે જો pk સત્ય હોય pk સત્ય હોય તો જ આપણી પાસે શું મળે pk + 1 સત્ય પછી લખી દેવાનું છે એટલે આપણે એક લાઈન કે એને ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી
सीधा प्रति प्रत्येक n बिलोंग्स टू कैपिटल n माटे आपे विधा विधा q छे विधा p है क्यों थसे सत्य छे अभी यो क्या ओके तो दाखलो इन सिंपल જ હતો પણ સાદ રૂપની અંદર થોડો ડિફરન્ટ આવ્યો ક્યાંથી તો એલએચએસ જો અહીં એલએચએસ આપણે લીધો છે પછી મેં જોયું કે ભાઈ આની અંદર કોઈ કોમન નીકળતું નથી મે લોજિક હોય છે કોમન નીકળતું નથી બીજી વસ્તુ તો ભાઈ એક સમીકરણ સ્વરૂપ તમને આપેલું છે તો જ્યારે કોમન ના નીકળે સમીકરણ સ્વરૂપ આપતો હોય ત્યારે અંદર ગુણાકાર કરી દેવાનો બધી જ વસ્તુ તો ગુણાકાર કરીને આપણે આવો એલએચએસ લાવ્યો હવે લાવવાનો તો આપણે શું છે જો આ પ્રકારની જવાબ લાવવાનો છે આ પ્રકારનો જવાબ તો આ કિંમતથી લેવો પડતો આ મુશ્કેલ લાગશે કાઈ વાંધો નહીં આપણે આને સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કરી દઈએ તમે પાછો આને જસનો ઉપયોગ કરો અને એને આપણે સિમ્પલ સ્વરૂપમાં લઈ આવ્યા સાદું રૂપ આપવાનું છે સિમ્પલ સ્વરૂપમાં બીજું કાંઈ કરવાનું છે નહીં સિમ્પલ સ્વરૂપમાં લઈ આવ્યા તો આપણને ખબર પડી કે ભાઈ એલએચએસ અને આરએચએસ તો બંને સમાન જ છે આનું સિમ્પલ સ્વરૂપ જે છે એ તમારા એલએચએસ જ છે તો એલએચએસ અને આરએચએસ તો સમાન થઈ ગયા તો એનો મતલબ તો એવો છે કે આપણો જે વિધાન છે એ કેવું થઈ ગયું સાચું તો આપણે કહી શકીએ કે ભાઈ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી આપેલું વિધાન જે છે એ કેવું છે સાચું ઓકે બહુ સિમ્પલ છે અહીં થોડું ધ્યાન રાખવાનું છે ઠીક છે ચાલો